मित्रों अपने अंग्रेजी के अंदर बेसिक अंग्रेजी थी मतलब जो पायो से पाया से शुरुआत करी है अंग्रेजी सीखवा माटे ने तो आ जे वीडियो छे आ वीडियो जरूर जोजो अने एनु महावरक पण करजो કેમ કે આ પાયાથી આપણે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ છીએ અને આ જે ગ્રામર ટોપિક છે આ ગ્રામર ટોપિક ક્યારે બદલાવવાના છે અને ગ્રામર તમારે છેક સુધી અનુવાદ કરવાનો છે તો હવે શરૂ કરીએ આપણે સૌપ્રથમ સર્વનામ જેના અંગ્રેજીમાં કહીએ પ્રોનાઉન સર્વનામ એટલે શું તો સર્વનામ એટલે નામની જગ્યા ઉપર આપણે જે શબ્દ વાપરીએ તેને સર્વનામ કહેવાય દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપણે લખું છું રમેશ ઇઝ અ ટોલ તો અહીંયા આપણે રમેશ લખેલું છે પણ એની જગ્યા ઉપર નામની જગ્યા ઉપર જે શબ્દ ઉમેરીએ એને કહીશું સર્વનામ અહીંયા રમેશ છે એટલે એનું જે સર્વનામ છે તે આવશે બી એટલે કે હી ઇઝ અ ટોલ હેવ તો અહીંયા હી એ સર્વનામ છે એટલે નામની જગ્યા ઉપર જે શબ્દ વાપરીએ એને કહીશું સર્વનામ તો સર્વનામમાં જોઈએ તો એની અંદર બે ભાગ પાડેલા છે એક વચન બહુવચન તો પ્રથમ પુરુષ એક વચન આઈ અને પ્રથમ પુરુષ બહુવચન ઈ પ્રથમ પુરુષ એટલે કે બોલનાર બીજો પુરુષ એક વચન યુ બીજો પુરુષ બહુવચન યુ આ યુ યુ છે સેમ જ છે આ બીજો પુરુષ એટલે સાંભળનાર અને ત્રીજો પુરુષ એક વચન હી સી અને ઇટ અહીંયા જોઈએ તો હી એ પુરુષ માટે વપરાય સી એ સ્ત્રી માટે વપરાય છે અને ઇટ એ કોઈ વસ્તુ હોય પ્રાણી હોય કે પક્ષી માટે વાપરીએ છીએ તો ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ અને ત્રીજો પુરુષ બહુવચન થાય દે આ એટલે હું વી એટલે અમે યુ એટલે તું યુ એટલે તમે અહીંયા તું એક જ જણ હશે એટલે તું કહીશું અને અહીંયા બહુવચન એટલે કે બે થી વધારે હશે એટલે તમે કહીશું અહીંયા હી એટલે કે તે સી એટલે તેણીની ઈટ એટલે તે અને દે એટલે તે ઓ આ જે સર્વનામનો જે ફોટો છે એ દરેક ઇંગ્લિશના ગ્રામરના ટોપિકની અંદર ઉપયોગી થશે એટલે અમે સરસ તૈયાર કરી દઈએ એને ભૂલીએ નહીં હવે અહીંયા જુઓ ત્રીજો પુરુષ તો ત્રીજો પુરુષ કોણ છે તો જેના વિશે વાત કરીએ છીએ તે બરાબર એટલે બોલનાર આપણે છે સાંભળનાર સાંભળવાનો છે અને ત્રીજો પુરુષ એ જેના વિશે વાત કરીએ છીએ તે તો અહીંયા સર્વનામમાં આખું યાદ રાખવાનું છે એના પછી બીજો ટોપિક જોઈએ છે ટુ બી તો ટુ બી નો સામાન્ય અર્થ એવો થાય થવું અથવા બનવું હવે એની અંદર જોઈએ તો એની અંદર પણ એક વચન અને બહુવચન આવે છે તો ટુ બી ના રૂપો વિશે આપણે માહિતી મેળવીએ તો ટુ બી ના રૂપોની અંદર પહેલામાં પહેલું વર્તમાનકાળના ટુ બી ના રૂપો છે ઇઝ એમ અને આર અહીંયા જોઈએ વર્તમાનકાળના ટુ બી ના રૂપોમાં ઇઝ અને એમ એ એક વચન સાથે વપરાય અને આ છે એ બહુવચન સાથે વપરાય છે એના પછી ભૂતકાળમાં ટુ બીના રૂપો એક વચનમાં છે વોઝ અને બહુવચનમાં છે વેર ભવિષ્યકાળના ટુ બીના રૂપ તો ભવિષ્યકાળના ટુ બીના રૂપમાં સેલ અને વિલ છે હવે સેલ અને વિલ આ એક વચન બહુવચનમાં એવું નહીં
આની અંદર તમારે યાદ રાખવાનું છે સેલ ત્યાં સર્વનામના કોઠાની અંદર જોશો તો પ્રથમ પુરુષ એકવચન આઈ અને વી બહુવચન બરાબર તો જ્યારે પણ તમારે સેલ વાપરવું હોય તો આઈ અને વી સાથે વપરાશે અને વિલ છે એ આ દરેક સર્વનામ સાથે વાપરવાનું આપણે એના વિષય વિગતે માહિતી જોઈએ તો અહીંયા જે કુટિના રૂપો છે એના વિશે માહિતી મેળવે તો વર્તમાન કાળની અંદર આપણે ઇઝ અને એમ વપરાય તો પહેલા પહેલું જોઈએ કે આઈ તો આઈ સાથે એમ વપરાય અહીંયા હંમેશા યાદ રાખવાનું એમ એ માત્ર ને માત્ર આઈ સાથે વપરાય છે તો આઈ એમ વી એટલે બહુવચન થયું એટલે વી અને આ લઈશું એટલે વી આર યુ આર અહીંયા બધે જ એકવચન છે પણ આપણે સામાન્ય વ્યક્તિ એક હોય કે વધારે હોય પણ એને માનથી બોલાવીએ એટલે અહીંયા આર જ લખવાનું બહુવચન જ લખવાનું યુ આર હી ઇઝ સી ઇઝ ઇટ ઇઝ ધે આર આ વર્તમાન કાળ થયું ભૂતકાળમાં જોઈએ તો ભૂતકાળના કુટિના રૂપો છે વોઝ અને પ્લે વોઝ એકવચનમાં બે બહુવચનમાં I was, we were, you were, he was, she was, it was, અને they were. એ રીતના ભવિષ્યકાળમાં જોઈએ તો ભવિષ્યકાળમાં મેં તમને સમજાવ્યું છે કે આઈ અને વી સાથે સેલ વપરાય બરાબર તો આઈ સેલ અથવા તો આઈ વિલ સેલ એ માત્ર આઈ અને વી સાથે જ વપરાશે અને વિલ વાપર હોય તો બધા સાથે વપરાશે એટલે અહીંયા આઈ સેલ અથવા આઈ વિલ વી સેલ તો વી વિલ યુ વિલ હી વિલ સી વિલ ઇટ વિલ અને દે વિલ